गुड मॉर्निंग बाळको, आ तमारी धोरण બીજાની ગણિત ગમન ટેક્સ્ટબુક છે। અહીં આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું, ત્રીજું। એનું નામ શું છે? તમે કેટલું ઉચકી શકો છો? 4 લાખ ગધેડો અને તેની ભારે ગુણ કોથળો। આજુ આ ચિત્રમાં આપણે આ ગધેડો દેખાય છે અને આ માણસ છે, તેનું શું નામ શું છે? સંદેશ। સંદેશ પાસે એક ગધેડો છે, તેની પીઠ પર મીઠાથી પૂરેપૂરો ભરેલો આ કોથળો દેખાય છે ને, કોથળો ઉપાડે છે। આ ગધેડો છે, એની પીઠ ઉપર શું છે? એક મીઠાનો કોથળો ભરેલો ઉપાડે છે। બજાર જવાના રસ્તામાં તેમને એક નદી પસાર કરવી પડે છે। એક દિવસ નદી પસાર કરતી વખતે ગધેડો લપસી ગયો અને નદીમાં પડ્યો। જ્યારે તે ઊભો થયો ત્યારે પીઠ પરનો કોથળો ખૂબ હલકો લાગ્યો। એ જ્યારે બજાર જવાના રસ્તામાં છે ને એક નદી આવતી હતી, એ નદી પસાર કરતો હતો ને ગધેડો, મીઠાના કોથળો એની માથે હતો ભરેલો, તો એનો પગ લપસી ગયો અને એક નદીમાં પડી ગયો। તો શું થયું? એ પડ્યા પછી એનો કોથળો ખૂબ જ હલકો થઈ ગયો। શા માટે થઈ ગયો? કે મીઠો હોય એ પાણીમાં જાય એટલે ઓગળી જાય, એટલે મીઠું બધું ઉગળી ગયું, એટલે એનું વજન કેવું થઈ ગયું? ગધેડાનો ઓછો થઈ ગયો ને, એની માથે જે વસ્તુ રાખ્યો હતો એને, ગધેડાને એનું વજન ઓછો થઈ ગયું, એની માથે જે કોથળો રાખ્યો હતો એનું વજન ઓછો થઈ ગયો। તમે વિચારો કે કોથળો કેમ હલકો થયો હશે? કયો જોઈએ? એટલે કે નિમક છે એ પાણીમાં જાય એટલે ઉગળી જાય, એટલે બધું નિમક ઉગળી ગયું એટલે એનું વજન હલકો થઈ ગયો, એટલે કોથળો હલકો થઈ ગયો કોથળા। ગધેડો ઘણો રાજી થઈ ગયો, હવે તેને યુક્તિ સૂજી। બીજા દિવસે 4 લાખ ગધેડાએ નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું। હવે ગધેડા તો રાજી થઈ ગયું કે આ તો વજન ઓછો થઈ જાય છે, એટલે બીજા દિવસે શું કરીએ 4 લાખ ગધેડાએ કે નદીમાં આપણે ડૂબકી મારવી શકીએ, એટલે નિમક બધું મીઠું બધું ઓગળી જાય। આ વખતે સંદેશ ગધેડાની યુક્તિ સમજી ગયો, આ વખતે છે ને આ સંદેશ એ ગધેડાની યુક્તિ સમજી ગયો, એ કે મારે તેને પાઠ ભણાવવો પડશે। બીજા દિવસે સંદેશે કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા। હવે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે ત્યારે શું થશે? કેમ એને શું કર્યું? બીજા દિવસે સંદેશે એ મીઠાનો કોથળો હતો એની જગ્યાએ ગરમ કપડાં પહેર્યા, આપણે શિયાળામાં પહેરીએ ને, એટલે જ્યારે નદીમાં એ ડૂબકી મારે તો એ શું થાય? તો ગરમ કપડાં છે એ પાણીને શોષશે એટલે એનું વજન વધી જાય, એટલે વજન વધી જાય ને ગધેડાને વજન વધારે લાગે, પાણીમાં ડૂબકી મારે એટલે ગરમ કપડાં પાણી શોષી લે અને એનું વજન વધી જાય। નાના બાળકોમાં જ્યારે વાંચન કૌશલ્ય પૂરેપૂરું ન વિકસ્યું હોય તેવા સમયે શબ્દ સાથે ચિત્રો દ્રશ્ય સાધન તરીકે કામ આવે। બાળકો પણ શબ્દ સાથેના ચિત્રોનો આનંદ માણી શકે। આમ ચિત્રો સાથે આ તમને આપેલ છે, એની સાથે તમને આમ સમજાયેલું હોય તો તમને મજા આવે અને તમે સારી રીતે સમજી શકો। રાજુને ચીચવાની સવારી કરવી છે। જુઓ આ ચિત્રમાં આ રાજુ છે, રાજુને ચીચવાની સવારી કરવા મિત્રની જરૂર છે। આ ચીચવો છે, આ રાજુ છે, એને ચીચવાની સવારી કરવા સામે કોઈ બેસે તો થાય ને, રાજુની મદદ કરવા રાણી આવે છે। હજુ પણ રાજુ ચીચવાની સવારી કરી શકતો નથી, રાણી એની મદદ કરવા આવે છે તોય રાજુ હજી ચીચવાની સવારી કરી શકતો નથી। તમે તેનું કારણ કહી શકશો? સાચા જવાબ ફરતે ગોળ કરો। રાજુ રાણી કરતાં ભારે છે કે હલકો છે? આ રાજુ છે એ રાણી કરતાં ભારે છે કે હલકો છે? રાજુ છે ને એ રાણી કરતાં ભારે છે, એટલે એનું આ ચીચો આસર નીચો નમેલો રહે છે। એ વજનમાં કેવો છે? તો કે રાજુ રાણી કરતાં કેવો છે? તો કે ભારે છે ને રાણી હલકી છે। તો આપણે આમાં ક્વેશ્ચનમાં શું પૂછ્યું? રાજુ રાણી કરતાં ભારે છે કે હલકો છે? આપણે એમ પૂછે છે કે રાજુ છે એ રાણી કરતાં ભારે છે કે હલકો છે? તો કે રાજુ શું છે? રાજુ રાણી કરતાં શું છે? ભારે છે ને, બરાબર? તો રાજુ રાણી કરતાં શું આવે? ભારે છે, એટલે આપણે ભારે ઉપર શું કરવાનું હશે? રાજુ રાણી કરતાં ભારે છે, બરાબર? તો આપણે જે હલકો છે એની પર આપણે શું કરવાનું હોય? સાચા જવાબ ફરતે ગોળ કરવાનું કીધું છે, બરાબર? આપણે આ સાચો આપણો જવાબ શું છે? ભારે છે, રાજુ રાણી કરતાં ભારે છે, એટલે ભારે એ આપણો જવાબ છે। તો જવાબ ઉપર આપણે શું કરવાનું છે?
ગોળ કરવાનું છે, રાજુ રાનું કરતાં ભારે છે. પછી અસલમ તેની મદદ કરવામાં આવે છે. ચિત્ર તરફ જુઓ. હવે અસલમ છે એ રાજુની મદદ કરવા આવે છે. હવે જુઓ ચીચવો, તમે કહી શકશો કે ચીચવો કેમ બીજી તરફ નહીં મોવે? આ સાઈડ ચીચવો આપણે નમેલ લાગે છે, શા માટે લાગે છે આપણે? રાજુ એ રાની અને અસલમ કરતાં ભારે કે હલકો છે? જુઓ આ રાજુ છે અને આ રાની અને અસલમ. તો હવે છે ને તમને શું દેખાય છે? રાજુનું આ છે ઊંચું આવી ગયું એટલે રાજુ એ રાની અને અસલમ કરતાં કેવો છે? હલકો છે ને. તો આપણો જવાબ શું થાય? સાચા જવાબ ફરતે આપણે ગોળ કીધું છે. અહીંયા આપણે કાંઈ કીધું નથી તો આપણે જે ખોટો જવાબ છે એની માથે આપણે લાઈન કરી દઈશું. બરાબર, તમે કહી શકશો કે ચિત્તો કેમ બીજી તરફ નમ્યો? તો કે રાજુ એ રાની અને અસલમ કરતાં કેવો છે? હલકો છે. એટલે આપણે ભારે ઉપર રંગ લીટી મારીશું એટલે હલકો છે. એટલા માટે રાજુ એ રાની અસલમ કરતાં કેવો છે? કે હલકો છે. એટલે એ ઊંચું આવ્યું ને એનું આ બંને કરતાં. મને એક યુક્તિ સૂચી, હું મારું દફતર મારી સાથે રાખીશ. હવે રાજુ કે મને એક યુક્તિ સૂચી કે મારું દફતર મારી સાથે રાખીશ. અમને ચીચવાની સવારી કરવાની મજા આવે છે. હવે જુઓ અહીં રાજુ છે અને એની બેગ છે, અહીં અસલમ અને રાની છે. હવે બંને સાઈડ સરખું વજન થઈ ગયું, દેખાય છે ને તમને? બંને સાઈડ સરખું થઈ ગયું વજનમાં. હવે અહીં જુઓ ભારે અથવા હલકું ઉદાહરણ જુઓ. આપેલી બે વસ્તુમાંથી કઈ વસ્તુ તરફ ચીચવો નીચે જશે? જુઓ આપણે બતાવ્યું છે ને આ તરબૂચ જેવું દેખાય છે ને આ મોસંબી કે સંતરા જેવું લાગે છે. તો કઈ વસ્તુ તરફ ચીચવો નીચે જશે? તો આ તરબૂચ જો અહીં હોય વજન તો એ શું થાય? નીચે આવે ને. ચીચવો શું થાય? નીચે આવે. બરાબર, વજન હોય તો વજનની હિસાબે ચીચવો નીચે આવે અને આ ક્યાં હોય? અહીંયા ઉપર હોય. બરાબર, હવે જુઓ વધારે ભારે વસ્તુને ચીચવા પર યોગ્ય સ્થાને દર્શાવો. આપણે જે ભારે વસ્તુ હોય ને એ ચીચવા ઉપર મૂકવી છે. તો ભારે વસ્તુ હોય એટલે ચીચવો એ સાઈડ શું થાય? નમેલો રહે. જે સાઈડ ભારે હોય ને એ સાઈડ ચીચવો શું થાય? નમેલો રહે. આ બંને સાઈડમાં ચીચવો આપણે કઈ સાઈડ નમેલો દેખાય છે? આ સાઈડ નમેલો દેખાય છે. તો આપણે આ ભારે વસ્તુને ચીચવામાં ત્યાં એને સ્થાને મૂકશું એટલે ચીચવો આ સાઈડ નમેલો રહેશે. હવે અહીં આ બે ગ્લાસ આપ્યા છે, અહીંયા જગ આપ્યો છે. તો આના જગ કરતાં બે ગ્લાસનું વજન વધારે થશે ને એટલે ચીચવો કઈ સાઈડ આવશે? વધારે ભારે વસ્તુને ચીચવા પર યોગ્ય સ્થાને દર્શાવો. બરાબર, તો ભારે વસ્તુ હોય તો ચીચવો ક્યાં આવશે? આ ગ્લાસ છે આપણે બે વજનવાળા સમજીએ. બરાબર, તો આ બંને ગ્લાસ અહીંયા આવે ને એટલે એ સાઈડ ના મેલો રહીએ ચીચવો જે ભારે હોય ને એમાં. બરાબર, આ બંને ગ્લાસ તરફ. હવે અહીં જુઓ ડોલ અને આ જગ જેવું છે. બરાબર, તો ડોલ વજનવાળી હોય ને, તો ડોલ વજનવાળી હોય એટલે ચીચવો નમેલો રહીએ તો કઈ સાઈડ નમેલ દેખાય છે? આ સાઈડ, એટલે આ સાઈડ એ આવશે. હવે અહીં જુઓ હલકી વસ્તુને રંગ, અહીં ટેનિસનો દડો છે ને ફૂટબોલ છે, તો વજનમાં કયું હલકું થયું? આ ટેનિસનો દડો. તો તમારે આમાં કલર કરવાનો છે. અને અહીં જો આ દફતર છે ને આ કંપાસ છે, હલકું થયું શું થયું? કંપાસ થયું ને. તો આ કંપાસમાં તમારે કલર કરવાનો છે. તો અહીં આપણે ભારે અથવા હલકું વિશે સમજાવેલું છે. આ પ્રવૃત્તિ કરાવતા પહેલાં વિદ્યાર્થીઓને વસ્તુઓ હાથમાં આપી વજનની સરખામણી કરાવી. તમે ઘરે પણ બાળકો જોઈ શકો છો, તમારી પાસે બેલ બોલ હોય આ રીતે ટેનિસનો દડો અને ફૂટબોલ, તો તમે ઉપાડો તો તમને એક વજનમાં કયો હલકો લાગશે ખબર પડી જશે. પછી દફતર અને કંપાસ તમે વારાફરતી હાથમાં ઉપાડો તો શું હલકું તમને લાગશે? તો કે કંપાસ. એ રીતે તમે કરી શકો છો ઘરે.